ગુજરાત જમીન વિકાસ નિગમની ઓફિસમાં 7-8 અધિકારીઓ એસીબી ટ્રેપમાં ઝડપાયા, રૂપિયા 55 લાખ જપ્ત. 15-20 અધિકારીઓની આખી રાત થશે પૂછપરછ, સંડવાયેલા અધિકારીઓના ઘરે પણ પડી શકે છે દરોડા. અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં ભાજપના ઉપવાસ, સંસદ ન ચાલવા દેવાના વિરોધમાં ધરણા, કોંગ્રેસે કહ્યું 5-સ્ટાર ઉપવાસ. રાજકોટ એરપોર્ટનો રનવે ડેમેજ થતા એર ઇન્ડિયાની ફ્લાઇટ રાજકોટ આવી મુંબઈ પરત ફરી, મુસાફરોને હાલાકી. કેલિફોર્નિયામાં લાપતા થયેલા સુરતના દક્ષિણ ભારતીય પરિવારને બચાવવા વિદેશ મંત્રાલય સક્રિય, સામે આવ્યા લાપતા થતા અગાઉના છેલ્લા દ્રશ્યો. સોશિયલ મીડિયામાં જામનગરની યુવતીના બીભત્સ ફોટો અપલોડ કરનારો યુવક ફરાર, યુવતીને જાનથી મારી નાખવાની આપતો હતો ધમકી. રાજ્યના ગરીબ અને વંચિતોના 1 લાખ બાળકોને આરટીઈ અંતર્ગત મળશે એડમિશન, 19 એપ્રિલથી ઓનલાઈન પ્રક્રિયા થશે શરૂ. તો બુલેટિનની શરૂઆત અત્યાર સુધીના સૌથી મહત્વના સમાચારો જે સામે આવ્યા છે તેનાથી કરીએ. તો ગાંધીનગર સ્થિત ગુજરાત જમીન વિકાસ નિગમની ઓફિસમાં એસીબીએ પાડ્યા છે મોટા પાયે દરોડા. જમીન વિકાસ નિગમની ઓફિસમાં આજે એસીબીએ સપાટો બોલાવ્યો છે, જેમાં ગ્રાન્ટ મંજૂર કરવા 20-30% કમિશન લેતા આ કર્મચારીઓનું નામ સામે આવ્યું છે. તળાવની ગ્રાન્ટ મંજૂર કરવા માટે આ જે ઓફિસર્સ છે તે લાંચ લેતા હતા. જમીન વિકાસ નિગમની ઓફિસમાં આજે એસીબીએ સપાટો બોલાવ્યો હતો. લગભગ 55 લાખ જેટલી રોકડ રકમ આ ઓફિસમાંથી મળી આવી છે. ખૂબ જ ચકચાર જગાવનારો આ કિસ્સો, જ્યાં એસીબી અચાનક જ આ પ્રકારે ટ્રેપ ગોઠવીને જે અધિકારીઓને સકંજામાં લીધા છે, લગભગ 7-8 અધિકારીઓના નામ તેમાં સામે આવી રહ્યા છે, જે ગ્રાન્ટ મંજૂર કરવા માટે લાખો રૂપિયા પડાવતા હોવાનું સામે આવી રહ્યું છે. 7-8 અધિકારીઓ આ બાબતે સંડોવાયેલા હોવાની માહિતી અત્યાર સુધી સામે આવી છે. ત્યારે તમામ અધિકારી જે સંડોવાયેલા હોવાની આશંકા છે તે તમામને ત્યાં દરોડા પાડવામાં આવશે. આજે જમીન વિકાસ નિગમની ઓફિસમાં જે દરોડા પાડવામાં આવ્યા તેમાં ગ્રાન્ટ મંજૂર કરવા 20-30% કમિશન લેતા અધિકારીઓના નામ સામે આવ્યા છે. લગભગ 7-8 જેટલા અધિકારીઓ સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. તમામ અધિકારીઓની ડાયરી અને કમ્પ્યુટર પણ જપ્ત કરાશે, તો સાથે જ તેમના ઘરની પણ તલાશી લેવામાં આવશે. તમામ અધિકારીઓના ઘરે પણ દરોડા પાડવામાં આવશે. ગાંધીનગર સ્થિત ગુજરાત જમીન વિકાસ નિગમની ઓફિસમાં એસીબીએ દરોડા પાડ્યા, મોટા પાયે દરોડા પાડવામાં આવ્યા. એસીબીના દરોડામાં ગુજરાત જમીન વિકાસ નિગમમાં ફરજ બજાવતા ક્લાસ 1 અધિકારી કેસી પરમાર આવી ગયા છે સકંજામાં. એસીબીની ટીમને કેસી પરમારના ટેબલના ડ્રોરમાંથી અંદાજે 50 લાખથી પણ વધુની રકમ, રોકડ રકમ હાથ લાગી છે. એવી શક્યતા છે કે કેસી પરમારે જમીન વળતરના મામલામાં મોટી રકમની લાંચ લીધી હોઈ શકે. રાજ્ય જમીન વિકાસ નિગમમાં એ લોકોને જે ગ્રાન્ટ મળતી હોય એમાંથી એ લોકો જેને ગ્રાન્ટ આપવાની હોય એમાં મોટા પ્રાયે ભ્રષ્ટાચાર કરતા હતા એવી માહિતી અમને મળતા, અમારા જે મદદનીશ નિયામક રૂપલ સોલંકી છે એમની આગેવાની હેઠળ અમારા 6-7 PI સાથે અહીંયા સર્ચ તપાસ ચાલુ છે. આશરે 55 લાખ રૂપિયા જેટલા અમને મળ્યા છે. તમામ કર્મચારીની અધિકારીની હાલ પૂછપરછ ચાલુ છે. અત્યારે અમે સંડોવાયેલા એવું ના કહી શકીએ. હાલ અમારી તપાસ બિલકુલ પ્રાથમિક સ્ટેજ પર છે. અમારી સર્ચ ચાલુ છે, પૈસા ગણવાનું પણ કામકાજ ચાલુ છે. આ પ્રાથમિક માહિતી છે કે આ લોકોએ જે અમને ઓફિસમાંથી આટલા બધા રૂપિયા અમને મળ્યા છે એ શેના રૂપિયા છે, શા માટે અહીંયા ઓફિસમાં હતા એ બધી પૂછપરછ ચાલુ છે. ક્લાસ 1 અધિકારી કોઈ છે અને કર્મચારી છે એટલા કોઈ? ક્લાસ 1 અધિકારીથી માંડીને નીચેના તમામ અધિકારીઓ છે. એક શંકાના દાયરામાં અથવા તો અત્યારે ઓફિસમાં કેટલા અધિકારીઓને આપે પૂછપરછ માટે બેસાડ્યા છે? અત્યારે લગભગ 15-20 જેટલા અધિકારી કર્મચારીઓ છે. અહીંયા તમામ કર્મચારીઓ જે અમે સર્ચ કર્યું ત્યારે જેટલા પણ હાજર હતા તમામને અમે બેસાડી રાખ્યા છે. તમામની પૂછપરછ ચાલુ છે. ક્યાં સુધીમાં આખી કાર્યવાહી પૂરી થવાની છે? આ મોડી રાત સુધી ચાલશે. તો લગભગ 15-20 જેટલા અધિકારીઓ સંડોવાયેલા હોવાની માહિતી સામે આવી રહી છે, તે આધારિત તપાસ કરવામાં આવી રહી છે. અત્યારે 15-20 જેટલા અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. મોડી રાત સુધી આ કાર્યવાહી ચલાવવામાં આવી શકે છે. જમીન વિકાસ નિગમની ઓફિસમાં જે એસીબીએ સપાટો બોલાવ્યો છે
તેની કાર્યવાહી હજુ પણ યથાવત છે અને અત્યારે જેટલા પણ અધિકારીઓ શંકાના દાયરામાં છે તે તમામની પૂછપરછ કરવામાં આવી રહી છે અને તમામને ઓફિસની અંદર બેસાડી રાખવામાં આવ્યા છે અને આ કામગીરી મોડી રાત સુધી ચાલે તેવી શક્યતા છે. અહીં સવાલ થઈ રહ્યા છે કે એસીબીના ઇતિહાસમાં સૌથી મોટો ઓપરેશન છે ત્યારે શું આ ઓપરેશનમાં જે અધિકારીઓના નામ સામે આવશે તેમાં કોઈ મોટા માથા પણ સંડોવાયેલા હોઈ શકે છે. 55 લાખ રૂપિયા જેટલી મોટી અને માથભર રકમ આ રીતે ઓફિસમાંથી રોકડ મળી આવી છે ત્યારે કઈ બાબતે ગ્રાન્ટ લેવામાં કઈ બાબતે આ લાંચ લેવામાં આવી હોઈ શકે છે તે એક સવાલ છે. શું રોજે રોજ આ પ્રકારની લાંચ લેવામાં આવી રહી હતી? કેટલા સમયથી આ અધિકારીઓ લાંચિયા અધિકારીઓ બની ગયા હતા? ત્યારે હાલ આ તમામ સવાલોની વચ્ચે આ તમામ અધિકારીઓને બેસાડીને તેઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. તમામના મોબાઈલ જે છે તે મુકાવડાવી દેવાયા છે. તેમની સાથે કોઈ પણ ટેલિફોનિક વાતચીત ન કરવામાં આવે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ત્યારે ગુજરાત જમીન વિકાસ નિગમની ઓફિસમાં એસીબીના આ દરોડાથી ઘણા સવાલો ઉઠવા સ્વાભાવિક છે. પહેલો સવાલ એ થાય કે કેસી પરમાર કોના વતી લાંચ લેતા પકડાયા છે? કોઈના વતી તેઓએ લાંચ લીધી હતી? શું તેઓએ આટલી મોટી માથભર રકમની જે લાંચ લીધી છે તે માત્ર પોતાના ખિસ્સા સુધી યથાવત રાખવાની હતી કે પછી તેને આગળ સુધી પહોંચાડવાની હતી? શું અગાઉ પણ તેમણે લાંચ લીધી હશે? શું ઉપલા લેવલે લાંચની રકમ પહોંચતી હશે? પરમાર લાંચ લેતા હોવાની અન્ય અધિકારીને જાણ હશે કે નહીં? જમીન વિકાસ નિગમમાં અન્ય કોઈ અધિકારી લાંચ લેતા હશે? આવા અનેક સવાલો હાલ તો થઈ રહ્યા છે. તો એસીબી દ્વારા સૌથી મોટી આજે આ ઓપરેશન કરવામાં આવ્યું છે જે માનવામાં આવ્યું છે ત્યારે એસીબીના અધિકારી આ અંગે શું કહ્યું હતું તે સાંભળીએ. ગ્રાન્ટ મળતી હોય એમાંથી એ લોકો જેને ગ્રાન્ટ આપવાની હોય એમાં મોટા પ્રાયે ભ્રષ્ટાચાર કરતા હતા એવી માહિતી અમને મળતા અમારા જે મદદનીશ નિયામક રૂપલ સોલંકી છે એમની આગેવાની હેઠળ અમારા 6-7 PI સાથે અહીંયા સર્ચ તપાસ ચાલુ છે. આશરે 55 લાખ રૂપિયા જેટલા અમને મળ્યા છે. તમામ કર્મચારીની અધિકારીની હાલ પૂછપરછ ચાલુ છે. અત્યારે અમે સંડોવાલ એવું ના કહી શકીએ. હાલ અમારી તપાસ બિલકુલ પ્રાથમિક સ્ટેજ પર છે. અમારી સર્ચ ચાલુ છે. પૈસા ગણવાનું પણ કામકાજ ચાલુ છે. આ પ્રાથમિક માહિતી છે કે આ લોકોએ જે અમને ઓફિસમાંથી આટલા બધા રૂપિયા અમને મળ્યા છે એ શેના રૂપિયા છે, શા માટે અહીંયા ઓફિસમાં હતા એ બધી પૂછપરછ ચાલુ છે. ક્લાસ 1 અધિકારી કોઈ છે અને કર્મચારી છે એટલા કોઈ? ક્લાસ 1 અધિકારીથી માંડીને નીચેના તમામ અધિકારીઓ છે. એક શંકાના દાયરામાં અથવા તો અત્યારે ઓફિસમાં કેટલા અધિકારીઓને આપે પૂછપરછ માટે બેસાડ્યા છે? અત્યારે લગભગ 15-20 જેટલા અધિકારી કર્મચારીઓ છે. અહીંયા તમામ કર્મચારીઓ જે અમે સર્ચ કર્યું ત્યારે જેટલા પણ હાજર હતા તમામને અમે બેસાડી રાખ્યા છે. તમામની પૂછપરછ ચાલુ છે. ક્યાં સુધીમાં આ કાર્યવાહી પૂરી થવાની છે? આ મોડી રાત સુધી ચાલશે. તો 7 નહીં 8 નહીં પરંતુ 15-20 જેટલા કર્મચારીઓને બેસાડીને તેઓની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે અને આ કાર્યવાહી મોડી રાત સુધી ચાલશે. ચાલે પણ કેમ નહીં? આટલી મોટી રકમ જે રોકડ રકમ ઝડપાઈ છે આ ઓફિસમાંથી આટલી મોટી રકમનો અંદાજો પણ નહીં લગાવ્યો હોય એસીબીએ. કારણ કે એસીબી જ્યારે પહોંચી ત્યારબાદ અહીં પૈસા ગણવા માટે મશીન પણ મંગાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ પૈસાની ગણતરી શરૂ કરવામાં આવી હતી. તમામ અધિકારીઓ જે ત્યાં હાજર છે જેમના પર શંકા છે તેમના ડાયરી કમ્પ્યુટર સહિત તમામ વસ્તુઓ જે છે તેની તપાસ કરવામાં આવશે. તમામ અધિકારીઓ જે શંકાના ઘેરામાં છે તે તમામ અધિકારીના ઘરે પણ દરોડા પાડવામાં આવશે. આ અધિકારીઓએ કઈ કઈ બાબતે લાંચ લીધી હતી, કોની કોની પાસેથી લાંચ લીધી હતી, ક્યાં તેઓ આ લાંચના પૈસાનો ઉપયોગ કરતા હતા, કેટલી લાંચ તેઓ લેતા હતા અને કેટલા સમયથી તેઓ આ રીતે આ લાંચ લેવાના કિસ્સામાં સંડોવાયેલા હતા, તમામ બાબતે હવે જડમૂળથી તપાસ કરવામાં આવશે. મોટા અધિકારીઓના સંડોવા નહીં હોવાની માહિતી જે સામે આવી છે, જે આશંકા સેવવામાં આવી રહી છે, તે હવે તપાસ બાદ જ ખબર પડશે કે આખરે કેટલા અધિકારીઓ તેમાં સંડોવાયેલા હતા અને અન્ય કોઈ મોટા માથા પણ તેમાં સંડોવાયેલા છે કે કેમ. પરંતુ હાલ તો ગુજરાત જમીન વિકાસ નિગમમાં જ ફરજ બજાવતા ક્લાસ 1 અધિકારી કેસી પરમાર આ સકંજામાં આવી ગયા છે. તેમના સિવાય અન્ય 15-20 જેટલા જે અધિકારીઓ છે તે તમામની હાલ તો પૂછપરછ કરવામાં આવી રહી છે. આ કાર્યવાહી અત્યારે પણ યથાવત છે. જે ટ્રેપ ગોઠવવામાં આવી હતી એસીબી દ્વારા તેમાં ખૂબ જ મોટા પાયે રોકડ રકમ હાથ લાગી છે. અધિકારીના ટેબલના ડ્રોઅરમાંથી આટલી મોટી રકમ હાથ લાગી જેમાં 1 નહીં 2 નહીં 5 નહીં પરંતુ 50 લાખથી પણ વધુ મોટી રકમ હાથ લાગી છે. તો એસીબી દ્વારા સૌથી મોટી કામગીરી કરવામાં આવી છે. માનવામાં આવ્યું છે કે ઇતિહાસમાં સૌથી મોટું ઓપરેશન છે આ. ત્યારે આ અંગે વધુ વાત કરવા અમારા સહયોગી અમારા સંવાદદાતા ઉદય રંજન અમારી સાથે જોડાઈ રહ્યા છે. એસીબીના અધિકારી છે તેમની સાથે.
જીવદાયી કાર્યવાહી ચાલી રહી છે. મોડી રાત સુધી આ કાર્યવાહી ચાલે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જણા ઇતિહાસની અને એસીબીની અંદર સૌથી મોટામાં મોટી અને સક્સેસફુલ ટ્રેપ જે છે કરવામાં આવી છે. એસીબીના ડિરેક્ટર કેશવ કુમાર આપણી સાથે જોડાયા છે. આખરે આટલી બધી મોટી ટ્રેપ કઈ રીતે એને આયોજનબદ્ધ કરવામાં આવી, કઈ રીતે અને કેટલા અધિકારીઓ જોડાયા, શું છે આ ટ્રેપ પાછળનું રહસ્ય, અને અત્યાર સુધી જે તમામ જનતાની આ રેડ ઉપર અત્યારે નજર છે તો શું વધુ હકીકત છે એ વિશે આપણે વધારે વાત કરીશું. સાહેબ જણાવશો કઈ રીતે આખું આયોજન કરવામાં આવ્યું? ઇન્ફોર્મેશન આપણા પાસે હતી અને અમે એના ઉપર વર્ક કરતા હતા અને છેલ્લા 1.5 માસથી એના ઉપર વર્કિંગ ચાલતું હતું અને આજે સક્સેસ મળ્યું. આજે કેટલી ઇતિહાસ સર્જવામાં આવ્યો છે, કેટલી ટીમો જે છે આની પાછળ કામ કરી રહી હતી અત્યાર સુધી? આપણી ટોટલ જે આ આખા ઓપરેશનમાં છે એમાં 5 DYSP છે અને 12 જેટલા PICU છે. સર રકમની જો વાત કરવામાં આવે તો અત્યારે 50 લાખ રૂપિયા અત્યાર સુધી સાંભળવામાં આવ્યા છે, તો હવે ઓફિશિયલી આંકડો અથવા તો હજી કાઉન્ટિંગ ચાલતું છે, પરંતુ જો આસપાસની વિગતોની વાત કરવામાં આવે તો કેટલી રકમ? મને એમ લાગે છે કે 55 જેટલું કદાચ થશે, 55 લાખ જેટલું. બીજી જો વાત કરવામાં આવે તો આ કયા ફરિયાદ તરફથી કોઈ ફરિયાદીએ ફરિયાદ લખાવી હતી, ટોલ ફ્રી નંબર ઉપર કરો? આપણે આપના પોતાનું રીતે પણ અમે વર્ક કરતા હોઈએ છીએ અને ઘણી ફરિયાદો પણ હતી અને એના ઉપર વર્કિંગ ચાલતું હતું આપણું અને પછી આજે સક્સેસ મળી ગયું એમાં. સર કેટલી કલાકથી કામગીરી ચાલી રહી ત્યાં? કહી શકાય કે અત્યારે આ ટ્રેપ જાહેર કરવામાં આવી છે ઓફિશિયલી, તો સવારથી બપોરથી ક્યારથી કાર્યવાહી, આજના દિવસની ઘટનાક્રમની જો વાત કરવામાં આવે તો શું હતી? આજે તો સવારથી જ અમે એમાં લાગેલા હતા, તો સવારે 10-11 વાગ્યાથી આપણું એમાં શરૂ થઈ ગયેલું કામગીરી અને હમણાં સક્સેસ થયું. સર મુખ્ય આરોપી એમાં કોણ છે અને કેટલા એસીબીના ટ્રેપમાં કેટલા અધિકારીઓ કે કેટલા વ્યક્તિઓ જે છે સપડાયા છે અત્યાર સુધીમાં? અત્યારે 5-1 માણસો છે ત્યાં અને પૂછપરછ ચાલી રહ્યું છે અને પૂછપરછમાં જોઈએ પછી શું નીકળે એમાં. એસીબીની અંદર જ્યારે રેડ કરવામાં, કેટલી રેડ જ્યારે કરવામાં આવતી હોય છે ત્યારે બીજી તરફ બીજી જગ્યાએ પણ સર્ચ ઓપરેશન કરવામાં આવતું છે, કયા સ્થળો હોય છે? માનો કે અધિકારી એક વ્યક્તિ પકડાયો તો એના ઘર, એના સંભવિત સ્થાનો, એના સગા સંબંધીઓ, એ શું કાર્યવાહી હોય છે આપણા તરફથી? આ તો ઇન્વેસ્ટિગેશન ઉપર આધાર રાખે છે કે શું માહિતી મળે છે અને અત્યારે તમામની પૂછપરછ ચાલી રહ્યું છે અને એને મુજબ કામગીરી થશે. સર ટેકનોલોજી જે છે એ શું શું આમાં ઉપયોગ કરવામાં આવ્યો છે, વોઇસ રેકોર્ડિંગ ને કઈ કઈ વસ્તુઓનો આમાં ઉપયોગ, ટેકનોલોજીનો ઉપયોગ થયો છે રેડમાં? હું જણાવવા માંગતો નથી કે શું શું કર્યું છે એમાં, પણ અમે હવે ટેકનોલોજીકલી વધુ ધ્યાન આપીએ છીએ. સર આંકડો જે છે ધરપકડનો એ અત્યારે કેટલો છે અને આમાં વધી શકે એવી શક્યતાઓ ક્યાંક ક્યાંક લાગે છે? અત્યારે પૂછપરછ ચાલુ છે, ટૂંક સમયમાં જણાવવામાં આવશે. સર ટોટલ ધરપકડ અત્યાર સુધી? અત્યારે કોઈ ધરપકડ અત્યારે અમે કરી નથી અને તપાસ ચાલુ છે અત્યારે. પૂછપરછ સર કચેરીની અંદર કેટલી ચાલતી છે? 4-5 લોકો છે ત્યાં. આ લાંચનો આંકડો જે છે આજનો 55 લાખ રૂપિયા, શું એક દિવસનું કલેક્શન છે કે કેટલા દિવસનું કલેક્શન હોઈ શકે? મને એમ લાગે છે એક દિવસનું કદાચ હશે. સર એક દિવસનું જો 55 લાખ રૂપિયા થયું તો માસિક કહી શકાય કે કરોડો રૂપિયા થઈ શકે? અને હવે કોઈ અમે કોઈ નોશનલ ફિગર તો નહીં આપી શકીએ, એમાં કોઈ નોશનલ ફિગર આપી નહીં શકીએ એમાં કે કેટલું હશે કોઈ, કારણ કે આપણે પાસે કોઈ અંદાજ નથી આનો. સર આમાં વચેટિયાઓ કોઈ છે કે નહીં અને આગળની કાર્યવાહી હવે પછી કેવી રીતે આપણે? હવે આ બધું એને રિવર્સ ઇન્જિનિયરિંગ થશે કે ક્યાંથી પૈસા આવેલો, કોને આપેલો, કોણ કોણ ઓફિસમાં આવેલો ત્યાં દિવસે, આ બધું હવે ઇન્વેસ્ટિગેશનનો વિષય છે. ફરી વખત જી 24 કલાક તરફથી આપના અને આપણી ટીમને ખૂબ ખૂબ અભિનંદન. તો જે પ્રમાણે આપણે સાંભળ્યું પ્રમાણે કે આ આંકડો જે છે એ એક દિવસનો આંકડો 55 લાખ રૂપિયા છે અને હજી પણ આ આંકડો ક્યાંક ને ક્યાંક વધી પણ શકે છે, જણા. બિલકુલ ઉદય, કેટલા અધિકારીઓ સંડોવાયેલા હોઈ શકે છે હાલ? જ્યારે આપની પણ ડાયરેક્ટર સાથે વાતચીત થઈ છે ત્યારે શું આંકડો બહાર આવી રહ્યો છે, કયા કયા ઓફિસર્સ જે છે તે શંકાના દાયરામાં છે આ મામલે હાલ?
કુલ 5 અધિકારીઓની અત્યારે પૂછપરછ થઈ રહી છે અને જરૂર લાગશે તો એની અટકાયત અને ધરપકડ પણ કરવામાં આવશે. અન્ય વ્યક્તિઓ જો હશે તો એની પણ ધરપકડ અને અટકાયત કરવામાં આવશે. એસીબી આ સમગ્ર મામલે અત્યારે ખૂબ જ ઝીણવટપૂર્વક તપાસ કરી રહી છે. જે પ્રમાણે જણાવવામાં આવ્યું અધિકારી તરફથી એ પ્રમાણે કે એક દિવસનો આંકડો માત્ર 55 લાખ રૂપિયા છે. તો જણા આપ જોઈ શકો છો અને સાંભળી પણ સમજી પણ શકો છો કે મહિનાનો જો આંકડો ગણવામાં આવે તો ખૂબ જ મોટો આંકડો થવા પામે છે. પરંતુ એસીબીનું ક્યાંક ને ક્યાંક મૂડ એ પ્રકારનો પણ દેખાઈ રહ્યો છે કે હવે લાંચિયા અધિકારીઓ જે છે બચી નહીં શકે અને એની નજરથી ક્યાંય દૂર નહીં જઈ શકે. તો ચેતતા રહેજો અને સાવધાન પણ રહેજો જો તમે લાંચ માંગી તો. બિલકુલ ઉદય, આખો ઇતિહાસ સૌથી મોટું ઓપરેશન અને માનવામાં આવી રહ્યું છે. આટલી મોટી બાદ પર રકમ મળી આવી છે ત્યારે જાણવા માંગે છો કે આખો ઓપરેશન કઈ રીતે પાર પાડવામાં આવ્યું, શરૂઆત કઈ રીતે કરવામાં આવી, અત્યારે પણ જો કે કાર્યવાહી તો ચાલુ જ છે. જી, આપને કેશુકુમાર સરે જે પ્રમાણે જણાવ્યું એ પ્રમાણે કે 1.5 મહિનાથી એની એક તૈયારી ચાલી રહી હતી. 1.5 મહિનાની તૈયારી બાદ જે છે આખો એક પ્લોટ બનાવવામાં આવ્યો. પ્લોટ બન્યા બાદ આજ સવારના 10 વાગ્યાથી કુલ 12 જેટલા PI, 5 જેટલા DYSP કક્ષાના અધિકારી, આ તમામ અને આ સહિતનો અન્ય સ્ટાફ એ સવારથી તે આ કામમાં લાગી ચૂક્યો હતો. અને જે પ્રમાણે કેશુકુમાર સાહેબની જે સૂચના હતી, સૂચના આધારે સમગ્ર ટ્રેપને અને એક આખું છટકું જે છે ગોઠવવામાં આવ્યું. આખી બિલ્ડિંગ જે છે કોર્ડન કરવામાં આવી અને કોર્ડન કર્યા બાદ જે છે 5 વ્યક્તિઓને જે છે એ ઝડપવામાં આવ્યા, એની પાસેથી પૂછપરછ કરવામાં આવી. અને જે પ્રમાણે સમાચાર આપને મળી રહ્યા છે પ્રમાણે અને સરે જે પ્રમાણે જણાવ્યું પ્રમાણે 55 લાખ રૂપિયા જેટલી રકમ જે છે રોકડ મળી આવી આમાંથી. જી બિલકુલ ઉદય, આપ જોડાયેલા રહેશો આપણી સાથે. બીજી તરફ હિતલ પારેખ પણ જોડાયેલા છે, જેઓ પણ આ મામલા પર સતત રાખી રહ્યા છે નજર અને અપડેટ આપણા સુધી પહોંચાડી રહ્યા છે. હિતલ, જાણવા માંગીશું કાર્યવાહી મોડી રાત સુધી ચાલવાની સંભાવના હાલ તો અધિકારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે શું હિલચાલ ચાલી રહી છે ત્યાં હાલ? જી જાણા, ખાસ કરીને જણાવી દઉં કે એસીપીએ એક સફળ ટ્રેપ કરી ચૂકી છે. સ્વાભાવિક છે કે ગુજરાતના એસીપીના ઇતિહાસમાં કદાચ આ સૌથી મોટી ટ્રેપ છે. 55 લાખ રૂપિયા સીધી રીતે સરકારી કચેરીમાંથી રોકડા મળ્યા છે. એક જ અધિકારી KC પરમાર પાસેથી 40 લાખ રોકડા મળ્યા છે. 15 લાખ બીજા જે છે એ અન્ય 6 થી 7 અધિકારીઓ પાસેથી મળ્યા છે. આ તમામ લોકોની અત્યારે પૂછપરછ ચાલે છે. તેમની પાસેના તેમના જે ડોક્યુમેન્ટ છે એની ચકાસણી ચાલી રહી છે. સાથે સાથે સૌથી વધારે મહત્ત્વની બાબત છે કે જમીન વિકાસ નિગમના તમામ કોમ્પ્યુટર અત્યારે જપ્ત કરી લેવામાં આવ્યા છે. તેનો તમામ ડેટા જપ્ત કરી લેવામાં આવ્યો છે. કારણ કે આ લોકોની જે લાંચ લેવાની અથવા ભ્રષ્ટાચાર આચરવાની જે સ્ટાઇલ છે એ સ્ટાઇલ પ્રમાણે જેટલી પણ ગ્રાન્ટ આ જમીન વિકાસ નિગમ દ્વારા મંજૂર કરવામાં આવી છે એ તમામ જમીન એ ગ્રાન્ટમાંથી 20-30% તેઓ લાંચ પ્રકારે કે ભ્રષ્ટાચાર કરીને રૂપિયા લેતા હતા એ પ્રકારનું ACBને ધ્યાનમાં આવ્યું છે. એટલે અત્યારે ACB કેટલી ગ્રાન્ટો મંજૂર થઈ છે, કેટલી ગ્રાન્ટો કોને ચૂકી દેવામાં આવી છે એ તમામનો ડેટા છે એ અત્યારે મેળવી રહ્યો છે. કોમ્પ્યુટરો પણ સીઝ કરીને ACB અહીંથી લઈ જશે. એટલે એવું ચોક્કસ કહી શકાય કે અત્યારે આખી જે સફળ ટ્રેપ થઈ છે એ સફળ ટ્રેપને જે કાગળિયા રૂપે જે માહિતી મેળવવી જોઈએ. કારણ કે આગળ જતાં કોર્ટ કેસ થવાનો છે, કોર્ટ કેસમાં પણ પુરાવાઓ જોઈશે. એટલે પંચોને હાજર અહીંયા હાજર રાખવામાં આવ્યા છે અને એના જ કારણે અત્યારે ACB દ્વારા આખી ઘટનાક્રમને આખરી ઓપ આપવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. પણ એવું ચોક્કસ કહી શકાય કે 1 થી 2 વાગ્યા સુધી આ આખી ટ્રેપ ચાલશે. જી જી બિલકુલ હિતલ, આ સમાચારો પર સતત રાખીશું નજર. પણ હાલ આભાર તો અમારા સહયોગી ઉદય રંજન અને હિતલ પારેખ સતત આ મામલા પર નજર રાખી રહ્યા છે. હાલ લગભગ 5 અધિકારીઓના સંડોવણી હોવાની વાત તો સામે આવી રહી છે. મોડી રાત સુધી આ અંગે કાર્યવાહી હાથ ધરાવવાની છે, ત્યારે હવે જોવાનું રહેશે કે આખરે કયા મોટા માથાઓના નામ સામે આવે છે. હવે બીજી તરફ સુરતમાં રૂપિયા 33 લાખના ભ્રષ્ટાચાર કેસના મામલામાં ACBની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આરોપી માનસંગ ચૌધરીની પત્નીના લોકરમાંથી રૂપિયા 9 લાખની જ્વેલરી મળી આવી તથા તેના બાળકોના ખાતામાંથી 1-1 લાખ મળી આવ્યા છે. આ ઉપરાંત ACBની ટીમે આરોપી માનસંગ ચૌધરીના ઘરમાં સર્ચ ઓપરેશન કરી મહત્વના પુરાવા કબજે કર્યા હતા. મહત્વનું છે કે આ બનાવમાં મહાનગરપાલિકાના 3 કર્મચારીઓની ધરપકડ કરી હતી. તો આ તરફ સુરતથી પણ સમાચારો સામે આવી રહ્યા છે. સુરતમાં રૂપિયા 33 લાખના ભ્રષ્ટાચાર કેસના મામલામાં ACBની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આરોપી માનસંગ ચૌધરીની પત્નીના લોકરમાંથી રૂપિયા 9 લાખની જ્વેલરી મળી આવી તથા તેના બાળકોના ખાતામાંથી 1-1 લાખ મળી આવ્યા છે. આ ઉપરાંત ACBની ટીમે આરોપી માનસંગ ચૌધરીના ઘરમાં સર્ચ ઓપરેશન કરી મહત્વના પુરાવા કબજે કર્યા હતા. મહત્વનું છે કે આ બનાવમાં મહાનગરપાલિકાના 3 કર્મચારીઓની ધરપકડ કરી લેવાઈ હતી. રૂપિયા 33 લાખના ભ્રષ્ટાચાર મામલે ACBની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન કરાયું હતું.
તો આ સાથે સમાચારોમાં હવે રોકાઈશું બ્રેક માટે. માસૂમો પર આ કેવો જલમ, કોણે વરસાવ્યો મોતનો વરસાદ, કેમ હણાઈ સીરિયાની શાંતિ, કેમ નથી દેખાતા સીરિયાના આંસુ, સીરિયા બન્યું નર્ક, જુઓ રાત્રે 9:30 કલાકે. અને હવે નજર કરીએ કચ્છ એક્સપ્રેસ પર. ભુજમાં નર્સિંગ સ્ટુડન્ટ ઓર્ગેનાઇઝેશન ઇન્ડિયા નામની સંસ્થાના નેજા હેઠળ નર્સિંગ સ્ટાફ અને વિદ્યાર્થીઓએ કલેક્ટર કચેરી સુધી રેલી યોજી હતી. રેલી બાદ કલેક્ટરને વિવિધ 11 માંગણી રજૂઆત કરી હતી. પોતાની માંગણીઓનો સત્વરે ઉકેલ ના આવે તો આંદોલન છેડવાની પણ નર્સિંગ સ્ટાફે ચીમકી ઉચ્ચારી હતી. ભચાઉ શહેર કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં રેલી યોજી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. વિરોધ પ્રદર્શનમાં ભચાઉ શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત પદાધિકારીઓ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને પેટ્રોલ ડીઝલ અને રાંધણ ગેસના ભાવમાં થઈ રહેલા વધારાનો વિરોધ કર્યો. વધતી ફરિયાદોને પગલે પાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે. શહેરમાં રોડ પર ગટર લાઇનો ઉપર વેસ્ટ મટીરિયલ્સ અને બિલ્ડિંગ મટીરિયલ્સનો ખડકલો કરનાર 17 એકમોને નોટિસ આપવામાં આવેલી છે. ભુજ પંથકના વાતાવરણ પલટું આવતા જ ભારે પવન સાથે વરસાદ પડ્યો. ભુજના કોટડા ચકરા ગામે વીજળી સાથે કરા પડ્યા. મહત્વનું છે કે છેલ્લા 5-1 દિવસથી સ્થાનિકો બપોર બાદ 2 ઋતુનો અનુભવ કરી રહ્યા છે. ભારતીય મુક્તિ મોર્ચાના અધ્યક્ષ વામન મિશ્રા આગામી 14 એપ્રિલ રોજ ભુજની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે તેમની આ મુલાકાત અટકાવવા માટે તેમનો વિરોધ કરવા માટે ભુજ ખાતે હિન્દુ યુવા સંગઠન, કચ્છ ભૂદેવ સેના, શિવસેના, સનાતન હિન્દુ સંગઠન સહિત અગ્રણીઓની બેઠક થઈ
મહત્વનું છે કે વામન મિશ્રમ અવારનવાર હિન્દુ દેવી દેવતાઓ પર અભદ્ર ટિપ્પણીઓ કરે છે. કચ્છ જિલ્લા રોજગાર અને રાજ્ય સરકાર દ્વારા ભુજ ખાતે રોજગારી ભરતી કેમ્પનું આયોજન કરાયું, જેમાં 2000 થી વધુ જગ્યાઓ માટે 30 જેટલી સંસ્થાઓ અને ઔદ્યોગિક એકમોએ ભાગ લીધો હતો. સાથે જ 1000 થી વધુ યુવાનોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. કચ્છી વિસા ઉસવાલ સ્થાનકવાસી જૈન મહાજન સમાજ દ્વારા મુંબઈ ખાતે કેરિયર સેમિનાર 2018 આયોજન કરાયું, જેમાં અલગ અલગ ફિલ્ડના નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો જોડાયા હતા. કચ્છી વિસા ઉસવાલ જૈન સેવા સમાજ અને વડીલોએ છાયડુ ફાઉન્ડેશન દ્વારા મુંબઈના કાંદિવલી ખાતે ઉનાળા દરમિયાન નિઃશુલ્ક છાશ વિતરણ કર્યું હતું, જેના દ્વારા દરરોજ અંદાજે 2000 થી વધુ લોકોને નિઃશુલ્ક છાશ પીવડાવવામાં આવે છે. કચ્છી વિસા ઉસવાલ જૈન સમાજ કુરલાની મહિલા પાંક મેકઅપ અને ફેશન ડિઝાઇનર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મહિલાઓને મેકઅપ અને ડ્રેસ કોડ અંગે માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં અંદાજે 210 જેટલી બહેનોએ ભાગ લીધો. તો આ સાથે જ બુલેટિન સમાપ્ત કરીશું. અન્ય વધુ સમાચારો માટે આપ જોતા રહો ઝી 24 કલાક.